લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં જૂનાગઢના સર્કિટ હાઉસમાં કાર્યકર્તા સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૂનાગઢ કોંગ્રેસ લોકસભા સીટના ઇન્ચાર્જ વિક્રમ માડમ ખાસ હાજર રહ્યા. આજના સંમેલનમાં આગામી લોકસભાની ચૂંટણી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે કાર્યકર્તાઓના મંતવ્ય પણ લેવામાં આવ્યા. વિક્રમ માડમે સરકાર ઉપર આરોપ લગાવ્યા કે ગરીબી અને બેરોજગારી વધી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. આજના સંમેલનમાં જૂનાગઢ શહેર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પણ હાજર રહ્યા. ચાલે છે પાર્ટી, પાર્ટીનું જે રણનીતિ છે એ રણનીતિ પ્રમાણે આપ સારી રીતે જાણો છો. મીડિયા સમક્ષ અમુક પાર્ટીની રણનીતિઓ અમે જાહેર ન કરી શકીએ, પણ જે કાંઈ હશે એ વાજતું ગાજતું મેદાનમાં આવશે. એ કોઈ સીટ ઉપર ક્યાં મહિલાને આપવી ક્યાં પુરુષને આપવી, એ મહિલા પુરુષનો કોઈ ભેદભાવ જ અમારી પાસે નથી. કોંગ્રેસનો કાર્યક્રમ એ હંમેશા કાર્યકર સક્ષમ હોય છે, અને સક્ષમ કાર્યકર જ્યાં પણ હશે, લોકોની ડિમાન્ડ જે કેન્ડિડેટની હશે એ લોકોની અંદર અમારો એક ઇન્ટરનલ સર્વે ચાલે છે, અને સર્વે પછી મહિલા હોય કે પુરુષ હોય, એ યંગ હોય કે મોટી ઉંમરના હોય, એ પાર્ટીના સર્વે પ્રમાણે અને લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે ઉમેદવારો આપશું.